નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર છે. આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરવાની છે. કંઈક આ પ્રમાણે છે, અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, બરાબર છે. હવે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એ આપણે પણ શીખી ગયા, બરાબર છે. કૂટ પ્રશ્ન ઉપરથી દ્વિઘાત સમીકરણ કેમ બનાવવું એ પણ શીખી ગયા. હવે દ્વિઘાત સમીકરણનું ઉકેલ શું હોય, અથવા તો એ દ્વિઘાત સમીકરણનું ઉકેલ આપણે કેવી રીતે મેળવવાનું એ આપણે શીખવાનું છે. આમ તો આપણે અગાઉનું ચેપ્ટર બહુપદી છે એમાં શીખી ગયા છીએ, બરાબર છે. કેવી રીતે, તો જુઓ, અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, બરાબર છે. તો શું કીધો છે ભાઈ, કે દ્વિઘાત બહુપદી એક્સની બે ઘાત વત્તા બી એક્સ વત્તા સી. આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે એક્સની બે ઘાત વત્તા બી એક્સ વત્તા સી. તો એના આપણે શૂન્યો શોધતા ચેપ્ટર નંબર 2 બહુપદી, બરાબર છે. તો દ્વિઘાત બહુપદી એક્સની બે ઘાત વત્તા બી એક્સ વત્તા સીના શૂન્યો તથા દ્વિઘાત સમીકરણ એક્સની બે ઘાત વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરોના બીજ સમાન છે, એટલે કે એના ઉકેલ સમાન હોય છે. એટલે કે એમ કહી શકાય કે દ્વિઘાત સમીકરણના તમે બીજ શોધો અથવા તો શૂન્યો શોધો અથવા તો ઉકેલ શોધો, ત્રણેય વસ્તુ એક જ છે, બરાબર છે. શું કીધો છે ભાઈ, કે દ્વિઘાત બહુપદી એક્સની બે ઘાત વત્તા બી એક્સ વત્તા સીના શૂન્યો તથા દ્વિઘાત સમીકરણ એક્સની બે ઘાત વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરોના બીજ સમાન હોય છે. હવે એનો મતલબ એમ કે મારે આના બીજ શોધવા છે, ઉકેલ શોધવા છે, તો આ જે દ્વિઘાત બહુપદી હતા એના શૂન્યો શોધું અથવા તો દ્વિઘાત સમીકરણના શૂન્યો શોધું, એક જ વસ્તુ છે. હવે શૂન્ય શોધતા પણ આપણે શીખી ગયા છીએ બહુપદીમાં, બરાબર છે. કેવી રીતે શૂન્ય શોધતા, તો આપણે અવયવીકરણ વડે આપણે એના શૂન્યો શોધતા હતા, બરાબર છે. તો ચલો અહીં આપણે એ જ પ્રક્રિયા કરવાની છે. તમને ઉદાહરણ આપેલું છે, આ મુદ્દા ઉપર ધ્યાન રાખજો. અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણ ઉકેલ કીધું છે, બરાબર છે. તમને એમ પૂછે અવયવીકરણ વડે શોધો, તો અવયવીકરણ વડે જ શોધવાનું, બરાબર છે. બીજો કોઈ ઓપ્શન નથી. જો એમ કીધું ખાલી આના બીજ શોધો, તો તમે કોઈ પણ રીતે જઈ શકો છો, બરાબર છે. દ્વિઘાત સૂત્રની મદદથી જઈ શકશો, એ હવે આગળ ભણશું. પૂર્ણ વર્ગની રીત તો કેન્સલ થઈ જાય, પણ એ રીતે પણ તમે આગળ વધી શકો. પણ એવી રીતે કીધું અવયવીકરણ વડે જ આના શૂન્ય શોધો, તો તમારે એ રીતથી જ શોધવાના રહેશે, બરાબર છે. ચલો ઉદાહરણ નંબર 3 શું કીધો છે, તો બે એક્સની બે ઘાત ઓછા પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરોના બીજ અવયવ પાડીને શોધો. એટલે કે આ એક દ્વિઘાત સમીકરણ છે, બે એક્સની બે ઘાત ઓછા પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરોના બીજ અવયવ પાડીને શોધો. હવે એના બીજ એટલે કે એના ઉકેલ, બરાબર છે, એટલે કે એના શૂન્યો. હવે શૂન્ય શોધતા પણ આપણે શીખી ગયા, અને શૂન્ય કોને કહેવાય એ પણ આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીમાં ચર્ચા કરેલી છે, કે ભાઈ આના બીજ કોને કહેવાય. તો આમાં એક્સની એવી કિંમત મૂકો કે જેના બરાબર જવાબ ઝીરો થવો જોઈએ, બરાબર છે. આ જે બે એક્સ અહીં જે તમને ચલ એક્સ દેખાય છે, તો ચલ એક્સની એવી કિંમત મૂકવાની કે જેનાથી આ બધા સમીકરણનો જવાબ કેટલો થાય, ઝીરો થાય. તો એક્સની એવી કઈ કિંમત છે, જે એક્સ માટે આ સમીકરણનું કિંમત ઝીરો થાય એને આપણે એનું ઉકેલ કહેશું અથવા તો એનું શૂન્ય કહેશું, બરાબર છે. કદાચ એક્સ બરાબર હું આમાં 1 મૂકું અને જવાબ બરાબર ઝીરો થઈ જાય, તો એમ કહેવાનું કે એનું ઉકેલ છે અથવા તો બીજ છે અથવા તો શૂન્ય છે, બરાબર છે. કદાચ 2 મૂકું તો પણ થાય, તો પણ એ થશે. અને કદાચ હું પાછો 1 મૂકું ને જ કદાચ જવાબ ઝીરો ના આવે, તો એનું ઉકેલ નથી અથવા તો એનું શૂન્ય નથી એમ કહી શકાય, બરાબર છે. તો આ સમીકરણમાં એક્સની એવી કિંમત મૂકવાની કે જેનાથી આવા સમીકરણની કિંમત ઝીરો થાય, તો એને આપણે એનું શૂન્ય અથવા તો બીજ કહેશું, બરાબર છે. તો હવે પ્રશ્ન એ થાય કે આમાંથી હવે આપણે કિંમત મૂકી મૂકીને જઈએ તો ઘણું લાંબુ થઈ જાય, તો એના માટે આપણે ટૂંકી રીત છે અવયવ પાડીને આપણે એનો ઉકેલ શોધવાનું. તો કેવી રીતે, અવયવ પાડતા આપણે શીખી ગયા છીએ, પણ આપણે એકવાર પુનરાવર્તન કરશું તો વધારે ખ્યાલ આવશે, બરાબર છે. ચલો આપણી પાસે સમીકરણ છે બે એક્સની બે ઘાત ઓછા પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો. આપણી પાસે સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે. હવે આનું ઉકેલ શોધવું છે અથવા તો શૂન્ય શોધવું છે, તો આપણે અવયવીકરણ વડે શું કરતા, તો યાદ કરો આ હતું પ્રથમ પદ, આ દ્વિતીય પદ ને આ ત્રીજું પદ, એટલે કે પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ. તો આપણે મધ્યમ પદના બે એવા ભાગ પાડતા કે જેનો સરવાળો કે બાદબાકી પાંચ એક્સ થાય, અને જેનો ગુણાકાર પહેલા પદના સહગુણક અને અચળ પદ જેટલું થાય. યાદ કરજો, બરાબર છે, કે ભાઈ આ જે પાંચ એક્સ છે વચ્ચે કોણ છે, માઇનસ પાંચ એક્સ છે, તો એના બે એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી પાંચ એક્સ જેવું થાય, અને ગુણાકાર પહેલા પદના સહગુણક અને અંતિમ પદ.
જેટલું થાય, બરાબર છે? જુઓ તો હવે એને કેવી રીતે આપણે સોલ્વ કરવાનું, તો જો આવી રીતે તમારે રફ કામમાં સીધી રીતે તમને કદાચ થોડુંક અઘરું પડે તો શરૂઆતમાં આવી રીતે પ્રેક્ટિસ કરવાની કે ભાઈ અહીં તમે જોશો તો ગુણાકાર, બરાબર છે? તો ગુણાકાર આપણે શેનો શેનો લેશું, તો પ્રથમ પદના સહગુણક એટલે કે બે, પ્રથમ પદનો સહગુણક છે અહીં બે, ગુણ્યા અંતિમ પદ એટલે કે અચળ પદ, તો બે ગુણ્યા ત્રણ એટલે કેટલા આવશે? છ, બરાબર છે? તો ગુણાકાર મને મળે છે છ. તેવી જ રીતે આપણી પાસે મધ્યમ પદ શું છે, તો મધ્યમ પદ તમે જોશો તો પ્લસ પાંચ નથી, બરાબર છે, માઇનસ પાંચ છે. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશું તો મને મળશે માઇનસ પાંચ, બરાબર છે? હવે રીતનું નામ શું છે, તો અવયવીકરણ, એટલે કે અવયવ પાડવાના છે આપણે. તો અવયવ કોને લેવાના, તો જે ગુણાકારવાળું પદ છે એના અવયવ વિચારવાના આપણે. કોના અવયવ વિચારશું આપણે, તો જે ગુણાકારવાળું પદ છે એના આપણે અવયવ વિચારશું, બરાબર છે? તો ગુણાકારમાં કોણ છે, છ, તો અહીં લખી નાખવાનું છ. ચાલો છ ના અવયવની શરૂઆતથી, નાના નાના અવયવથી શરૂઆત કરી, તો પહેલાં છ ના અવયવ આવશે એક અને છ, બરાબર છે? અવયવની જોડ વિચારો તો એક અને છ, છ એકા છ, બરાબર છે? હવે જુઓ ગુણાકાર છ થાય છે તો એનો સરવાળો કે બાદબાકી માઇનસ પાંચ થાય છે, અથવા તો પહેલાં પાંચનું વિચારો. ચાલો છ ને એક સાત, નહીં ભાઈ પાંચ જોવે છે નહીં થાય, છમાંથી એક જાય તો પાંચ, પાંચ મળે છે. હવે આમાં પાંચ માઇનસ જોવે છે મને, જુઓ આ પાંચ કેવી કેવા છે, તો માઇનસ પાંચ છે. જો હવે મારે અહીં સરવાળો કે બાદબાકી કરીને માઇનસ પાંચ લઈ આવે તો મારી નિશાની કેવી હોવી જોઈએ, તો મોટાની નિશાની માઇનસ હોવી જોઈએ, બરાબર છે? છમાંથી એક બાદ કરું તો મને મળી જાય, પરંતુ એમાં મોટાની નિશાની કેવી હોવી જોઈએ, તો માઇનસ હોવી જોઈએ. તો માઇનસ છ વત્તા એક એટલે કેટલા મળશે, માઇનસ પાંચ મળશે. તો ભાઈ મધ્યમ પદ માઇનસ પાંચ મળે છે, ગુણાકારે ચેક કરવું પડે, બંને થવા જોઈએ, બરાબર છે? ખાલી એક જ મધ્યમ પદે ન મળવું જોઈએ અને ગુણાકારે ન મળવું, બંને મળવા જોઈએ. તો જુઓ એક ગુણે માઇનસ છ કરો તો કેટલા થાય, તો માઇનસ છ થાય, અહીં તો પ્લસ છ જોવે છે, તો આ એનો અવયવ ચાલશે નહીં, બરાબર છે? બાદબાકી થઈ જાય છે અથવા તો ગુણાકાર થાય છે, પણ બેમાંથી એક જ થાય છે, પરંતુ બંને સાથે મળીને થવા જોઈએ, બરાબર છે? તો આ અવયવ ચાલશે નહીં. એનું કારણ છે કે ભાઈ એનો ગુણાકાર કેટલો થઈ જાય છે, તો માઇનસ પાંચ, માઇનસ છ થાય છે, બરાબર છે? ચલો એના પછીના અવયવ વિચારીએ. એના પછીના અવયવ આવશે બે અને ત્રણની જોડ છે, બરાબર છે? છના બીજા અવયવની જોડ એટલે કે એક પછી કોણ આવે, બે, છને બે વડે ભાગી શકાય, બે તેરી છ. ચલો બે તેરી છ, ગુણાકાર છ મળી ગયો. હવે સરવાળો કે બાદબાકી ચેક કરો તો બે ને ત્રણ પાંચ, ભાઈ પાંચ તો જોવે છે મને, બરાબર છે? હવે સરવાળો કરવાનું અને નિશાની પણ માઇનસની રહેવી જોઈએ, બરાબર છે? હવે બે અને ત્રણનો હું સરવાળો કરું તો શું થાય છે, તો પાંચ થાય છે. હવે મારે નિશાની માઇનસની જોવે છે, એટલે કે મારે બંનેને માઇનસ માઇનસ દેવું પડે ત્યારે જ એનો સરવાળો થાય. સરવાળાનો નિયમ શું છે ભાઈ, તો સરવાળો બંનેની નિશાની સમાન હોય તો સરવાળો થાય, બરાબર છે? બંનેની નિશાની સમાન હોય તો સરવાળો થાય ને, મોટાની નિશાની રહે. હવે જો બંનેનું હું અહીંયા પ્લસ પ્લસ દઉં તો શું થઈ જાય, તો ત્રણ ને બે પ્લસ પાંચ થાય, પ્લસ પાંચનું મારે જોતું નથી. અથવા એકને પ્લસ દઉં ને એકને માઇનસ દઉં તો શું થઈ જાય, બાદબાકી થઈ જાય બેની, બરાબર છે? પરંતુ મારે શું કરવાનું છે, બંનેની નિશાની સમાન હશે તો જ સરવાળો થશે. તો બંનેને માઇનસ માઇનસ દઉં તો સરવાળો થાય, તો ત્રણ ને બે પાંચ, મોટાની નિશાની માઇનસ, બરાબર છે? એટલે જવાબ આવશે માઇનસ પાંચ. તો મધ્યમ પદ કેટલું મળે છે, બરાબર માઇનસ પાંચ મળી જાય છે. તો મધ્યમ પદ બરાબર માઇનસ પાંચ મળે છે. અને પહેલાં આનો બેનું ગુણાકાર કરો અવયવનું, તો માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ, માઇનસ માઇનસનું ગુણાકાર પ્લસ, તો પ્લસ છ મળી જાય છે. જી હા, તો આ અવયવ મને કામમાં આવવાના છે, એટલે કે આ અવયવ ચાલશે. તો ભાઈ છના એવા કયા અવયવ છે, તો માઇનસ બે અને માઇનસ ત્રણ, જે માઇનસ પાંચના બે ભાગ પાડે છે, બરાબર છે? તો ચલો પહેલું પદ એમને એમ લખવાનું, તો બે એક્સની બે ઘાત. હવે જો ઓછા પાંચ એક્સની જગ્યાએ હવે કોણ આવશે, બે ભાગ કયા પડ્યા, તો ઓછા બે ને ઓછા ત્રણ, તો અહીં આવશે ઓછા બે એક્સ ઓછા ત્રણ એક્સ, એટલે ઓછા પાંચ એક્સના બે ભાગ પાડ્યા ઈ. કયા કયા, તો ઓછા બે એક્સ ઓછા ત્રણ એક્સ વત્તા ત્રણ એમને એમ બરાબર ઝીરો, બરાબર છે? ચલો હવે આ જે પ્રથમ બે પદ છે એમાંથી કંઈક સામાન્ય નીકળશે. શું નીકળે છે, જુઓ આમાં બે એક્સની બે ઘાત છે, એટલે બે એક્સ છે, અને આમાં પણ બે એક્સ છે, એટલે કે બે એક્સ સામાન્ય નીકળશે. તો બે એક્સને સામાન્ય કાઢો તો આમાં શું વધે, ખાલી એક્સ વધે, એક્સ ઓછાનું ઓછા. હવે આમાંથી બે એક્સ સામાન્ય નીકળી ગયો તો ઝીરો ન વધે, ભાઈ એક વધે, ગુણાકારમાં હોય છે, એટલે બરાબર છે? તો એક્સ ઓછા એક. હવે એવી જ રીતે આ બે પદનું વિચારો, અંતિમ બે પદનું, તો અહીં નિશાનિશાની છે, માઇનસ છે, તો અહીં માઇનસ સામાન્ય કાઢ્યું તો માઇનસ. હવે આ બંનેમાં ત્રણ ત્રણ છે તો સામાન્ય નીકળ્યા,
કૌંસ આમાં જ ત્રણ સામાન્ય નીકળ્યું અંદર વધશે x હવે અહીં પ્લસ હતો પ્લસમાંથી માઇનસ સામાન્ય નીકળ્યું તો અંદર આવશે માઇનસ નિશાની બદલી જશે બરાબર છે અને અહીંથી ત્રણ સામાન્ય નીકળી ગયો તો આવશે એક કૌંસ પૂરો બરાબર ઝીરો હવે આ આખા પદમાં જુઓ તમને કંઈક સામાન્ય દેખાતું હશે તો આખા પદમાં x ઓછા એક એ સામાન્ય છે તેથી x ઓછા એકને બારે કાઢી સામાન્ય તો અંદર શું વધે આ પદ બારે નીકળી ગયું તો અંદર વધે બે એક્સ ઓછા આ છે એ ત્રણ તો બે એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો હવે આ બે પદનો ગુણાકાર બરાબર ઝીરો છે એનો મતલબ શું થાય આપણે પહેલાં વિગતવાર ભણી ચૂક્યા છીએ બરાબર છે કે ભાઈ આ બે પદનો ગુણાકાર શું છે તો ઝીરો છે એનો મતલબ એમ થશે કાં તો આ પદ ઝીરો હશે અથવા તો આ પદ હશે એ ઝીરો હશે બરાબર છે ધ્યાન રાખજો ફરીથી કાં તો આ પદ છે એ ઝીરો હશે અથવા તો આ પદ છે એ ઝીરો હશે બરાબર છે તો ચલો આપણે માની લઈએ કે કાં તો પહેલું પદ ઝીરો છે અથવા તો બીજું પદ ઝીરો છે તેથી એક્સ ઓછા એક બરાબર ઝીરો અથવા તો બે એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો તેથી એક્સ બરાબર એક અથવા તો બે એક્સ બરાબર ત્રણ બરાબર છે આ સાદુરૂપ આપતા આવડવું જોઈએ હવે આપણને તેથી એક્સ બરાબર એક અને એક્સ બરાબર એક્સને આમાં કરતા બનાવો તો શું આવશે ત્રણ અને આ ગુણાકારમાં બે છે જશે ભાગાકારમાં તેથી એક્સ બરાબર ત્રણના છેદમાં બે તો આ જે સમીકરણ હતા એના આપણા બીજ અથવા તો ઉકેલ કયા મળે છે તો એક્સ બરાબર એક અને એક્સ બરાબર ત્રણના છેદમાં બે હવે તમે આ એક્સની કિંમત આમાં એક મૂકજો તમને જવાબ ઝીરો મળશે તેવી જ રીતે એક્સની કિંમત તમે ત્રણના છેદમાં બે મૂકશો તો પણ જવાબ ઝીરો મળશે એટલે કે આના બીજ અથવા તો ઉકેલ કયા મળે છે એક્સ બરાબર એક અને એક્સ બરાબર ત્રણના છેદમાં બે બરાબર છે તો આ રીતે એનો ઉકેલ શોધી શકાય હવે એક પ્રશ્ન નાનકડું એવું છે કે આને કેટલા ઉકેલ હોઈ શકે આ જે દ્વિઘાત સમીકરણ છે એને કેટલા ઉકેલ હોય તો બહુપદીની યાદ કરો દ્વિઘાત સમીકરણમાં ઘાત કેટલી છે બે ઘાત છે એટલે એને વધુમાં વધુ બે ઉકેલ હોઈ શકે બેથી વધારે ઉકેલ હોય નહીં બરાબર છે એને ત્રણ ઉકેલ ક્યારે મળશે નહીં વધુમાં વધુ કેટલા ઉકેલ મળશે બે ઉકેલ મળશે બરાબર છે તો ચલો બીજો દાખલો જોઈએ ઉદાહરણ નંબર પાંચ છે દ્વિઘાત સમીકરણ ત્રણ એક્સની બે ઘાત ઓછા બે વર્ગમૂળમાં છ એક્સ વત્તા બે બરાબર ઝીરોના બીજ શોધો બરાબર છે સમીકરણ કંઈક જોઈએ તો થોડુંક એમ થાય કે અઘરું છે પણ અઘરું નથી સમીકરણ શું આપેલું છે ભાઈ આપણી પાસે તો ત્રણ એક્સની બે ઘાત ઓછા બે વર્ગમૂળમાં છ એક્સ વત્તા બે બરાબર ઝીરો હવે આપણે શું કરવાનું છે તો ગુણાકાર કોનો લેવાનો તો પહેલાં પદના સહગુણકનો ને અંતિમ પદ એટલે કે અચળ પદનો ગુણાકાર લેવાનો તો ગુણાકાર થશે ત્રણ ગુણ્યા બે બરાબર છ ચાલો ગુણાકાર છ મળી ગયો હવે મધ્યમ પદ શું છે તો મધ્યમ પદ બરાબર માઇનસ બે વર્ગમૂળમાં છ છે શું છે માઇનસ બે વર્ગમૂળમાં છ બરાબર છે શું છે તો ધ્યાન રાખજો માઇનસ બે વર્ગમૂળમાં છ છે હવે આપણે કોના આવ્યો વિચારવાના તો ગુણાકારમાં જે પદ છે એના આવ્યો વિચારવાના કોના તો છ ના તો ભાઈ છ ના મારે અવયવ વિચારવાના છે બરાબર છે તો હવે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે પહેલાં મધ્યમ પદને જોઈ લેવાનું તો મધ્યમ પદમાં શું છે તો માઇનસ બે વર્ગમૂળમાં છ છે બરાબર છે તો આ જે છ છે એના તમારે એવા અવયવ વિચારવાના કે જેનો ગુણાકાર છ થાય અને મધ્યમ પદે માઇનસ બે વર્ગમૂળમાં છ થાય બરાબર છે તો આમાં થોડુંક તમે લોજિક લગાવશો તો તમને પહેલું આ અવયવ કહી શકાય વર્ગમૂળમાં છ ગુણ્યા વર્ગમૂળમાં છ એનું કારણ છે કે મારે સરવાળો કે બાદ બાકી પણ વર્ગમૂળમાં છ થવું જોઈએ તો એક અવયવ તો એવો હશે કે જે વર્ગમૂળમાં છ હશે બરાબર છે સમજાય છે કે નહીં જો વર્ગમૂળમાં છ નહીં હોય તો એનો સરવાળો કે બાદ બાકી વર્ગમૂળમાં છ કેવી રીતે આવી શકે ધ્યાન રાખજો જો વર્ગમૂળમાં છ ક્યાં હોય જ નહીં તો એનો સરવાળો કે બાદ બાકી ક્યારે વર્ગમૂળમાં છ ન હોય બરાબર છે જો એનો તમે બે અથવા ત્રણ અવયવ લેશો અથવા તો એક અને છ અવયવ લેશો તો એ શું થવાના છે તો એ તો પૂર્ણ સંખ્યાઓ મળવાની છે બરાબર છે એટલે વર્ગમૂળમાં છ મળવાનું નથી એટલા માટે એના આવ્યો વિચાર આપણે કયા વર્ગમૂળમાં છ અને વર્ગમૂળમાં છ ગુણાકાર કરો વર્ગમૂળમાં છ ગુણ્યા વર્ગમૂળમાં છ એટલે કેટલા થાય તો છ થાય બરાબર છે હવે આનો સરવાળો કરો તો કેટલા થાય તો વર્ગમૂળમાં છ વત્તા વર્ગમૂળમાં છ એટલે કેટલા થાય બે બે વર્ગમૂળમાં છ થાય બરાબર છે આ બેનો સરવાળો કેટલો થાય તો બે વર્ગમૂળમાં છ થાય બરાબર છે તો હવે બે વર્ગમૂળમાં છ પણ મારે કેવા જોવે છે માઇનસ જોવે છે હવે માઇનસની નિશાની અને સરવાળો કરવાનો છે મારે બરાબર છે જો સરવાળો કરું તો જ જવાબ બે વર્ગમૂળમાં છ થાય જો બાદબાકી કરું તો જવાબ કેવો થઈ જાય ઝીરો થઈ જાય બરાબર છે તો સરવાળો કરવાનું છે ને નિશાની માઇનસની જોવે છે એનો મતલબ એમ કે બંનેની નિશાની મારે માઇનસની રાખવી પડશે બરાબર છે તો આને માઇનસ દેવાનું અને આને પણ માઇનસ દેવાનું હવે જુઓ ગુણાકાર માઇનસ વર્ગમૂળમાં છ ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં છ એટલે મળશે પ્લસ છ
અને સરવાળો તમે કરશો આનો તો મળશે માઇનસ વર્ગમૂળમાં છ માઇનસ વર્ગમૂળમાં છ એટલે કે તમને મળશે માઇનસ બે વર્ગમૂળમાં છ તો એના અવયવ આપણે મળી ગયા ચલો મધ્યમ પદની જગ્યાએ આપણે એના અવયવ લખી દઈએ તો ત્રણ એક્સની બે ઘાત એમને એમ હવે આના અવયવ કયા મળે છે તો માઇનસ વર્ગમૂળમાં છ માઇનસ વર્ગમૂળમાં છ એ લખવાનું માઇનસ વર્ગમૂળમાં છ એક્સ ઓછા વર્ગમૂળમાં છ એક્સ વત્તા બે બરાબર ઝીરો હવે આ બે પદમાંથી કંઈક સામાન્ય નીકળશે ને આ બે પદમાંથી સામાન્ય નીકળશે પરંતુ થોડુંક લોજિક લગાવવાનું છે કે એમને એમ સામાન્ય આપણે કાઢી શકશું નહીં તો આને કંઈક થોડુંક આ રીતે લખી શકાય કે ત્રણ છે તો એને આપણે લખી શકીએ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ લખી શકીએ બરાબર છે કારણ કે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એકલા થશે ત્રણ થશે તો વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એક્સની બે ઘાત એમને એમ માઇનસ હવે જો વર્ગમૂળમાં છને કેવી રીતે લખી શકાય તો વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ લખી શકાય ગુણ્યા એક્સ ઓછાનો ઓછા વર્ગમૂળમાં છને પાછું આપણે વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એક્સ લખી શકીએ વત્તા વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે બરાબર ઝીરો બરાબર છે આ તમને સમજાય એટલા માટે લખ્યું જો એમ જ સમજાતું હોય તો આમાં તમે સીધું સામાન્ય કાઢી શકશો બરાબર છે ચલો હવે જો આમાં શું તમને સામાન્ય દેખાય છે પહેલાં બે પદમાં તો આમાં વર્ગમૂળમાં ત્રણ છે આમાં પણ છે આમાં એક્સ છે આમાં પણ છે તો વર્ગમૂળમાં ત્રણ એક્સ સામાન્ય કાઢો તો વર્ગમૂળમાં ત્રણ એક્સ સામાન્ય નીકળ્યું તો અંદર વધશે વર્ગમૂળમાં ત્રણ હવે એક્સની બે ઘાતમાં એક એક્સ સામાન્ય નીકળ્યો અંદર વધશે એક્સ ઓછા આમાંથી વર્ગમૂળમાં ત્રણ એક્સ સામાન્ય નીકળ્યો તો અંદર વધશે વર્ગમૂળમાં બે કૌંસ પૂરો ઓછાનું ઓછા ચલો આ બે પદમાં શું સામાન્ય દેખાય છે તમને તો વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે બીજું કંઈ સામાન્ય છે નહીં તો વર્ગમૂળ બેને સામાન્ય કાઢો તો અંદર વધશે વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા સામાન્ય નીકળ્યું તો અહીંયા આવશે ઓછા ઓછા વત્તાની જગ્યા થઈ જશે ઓછા ઓછા વર્ગમૂળ બે સામાન્ય નીકળી ગયું તો અંદર આવશે વર્ગમૂળમાં બે બરાબર ઝીરો બરાબર છે ચલો હવે આ જે આખું પદ છે એમાં કંઈક સામાન્ય હજી છે શું સામાન્ય છે તો એમાં વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે સામાન્ય છે તેને સામાન્ય કાઢો તો વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે તમે એને સામાન્ય કાઢ્યું તો અંદર કોણ વધશે તો વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે એ જ પદ વધવાનું છે તો વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો બરાબર છે હવે આ પદનું અને આ પદનું ગુણાકાર ઝીરો છે એનો મતલબ એવું કે કાં તો આ પદ ઝીરો હશે અથવા તો આ પદ ઝીરો હશે ત્યારે જ જવાબ એનો ઝીરો થાય તો આપણે શું કરશું તો વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો અથવા તો વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો બરાબર છે તેથી વર્ગમૂળમાં ત્રણ એક્સ બરાબર વર્ગમૂળમાં બે આ બાજુ ઓછા વર્ગમૂળ બે છે એ બાજુ જશે બરાબર પ્લસ વર્ગમૂળમાં બે થશે અથવા એવી જ રીતે વર્ગમૂળમાં ત્રણ એક્સ બરાબર વર્ગમૂળમાં બે તમારે શોધવાનું કોને છે એક્સને તો તમે એક્સને કરતાં બનાવી દો એક્સ બરાબર વર્ગમૂળમાં બે છેદમાં વર્ગમૂળમાં ત્રણ અને એક્સ બરાબર વર્ગમૂળમાં બે છેદમાં વર્ગમૂળમાં ત્રણ હવે આને આવી રીતે લખી શકાય બરાબર છે આવી રીતે લખો તો અથવા આવી રીતે લખો બે એક જ વસ્તુ છે બરાબર છે તો આવી રીતે તમે અવયવ પાડીને એના ઉકેલ શોધી શકશો ચલો સ્વાધ્યાયમાં આપણે આગળ વધી તો સ્વાધ્યાયના દાખલા પણ આપણે ગણીએ બરાબર છે ચલો સ્વાધ્યાય નંબર 4.2 દાખલા નંબર 1 સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો બરાબર છે સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવવાના છે દાખલા નંબર 1 એક્સની બે ઘાત ઓછા ત્રણ એક્સ ઓછા 10 બરાબર ઝીરો શું છે તો એક્સની બે ઘાત ઓછા ત્રણ એક્સ ઓછા 10 બરાબર ઝીરો આના મારે અવયવ પાડવાના છે તો કેવી રીતે પાડશું ભાઈ તો પહેલા પદનું સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર તો પહેલા પદનું સહગુણક છે 1 અને અંતિમ પદ છે માઇનસ 10 એટલે ગુણાકાર મળશે 1 ગુણ્યા માઇનસ 10 બરાબર માઇનસ 10 બરાબર છે અને મધ્યમ પદ છે મારી પાસે કેટલા છે તો માઇનસ 3 છે કેટલા છે માઇનસ 3 આ છે ગુણાકાર અને આ છે મધ્યમ પદ બરાબર છે તો ભાઈ ગુણાકાર મળે છે માઇનસ 10 અને મધ્યમ પદ મળે છે માઇનસ 3 હવે તમારે કોના અવયવ પાડવાના છે ભાઈ તો તમારે અવયવ પાડવાના છે 10ના માઇનસને જે નિશાની છે એને અત્યારે ભૂલી જાઓ તો ખાલી 10ને વિચારો તો ભાઈ 10ના અવયવ કયા કયા થાય તો 10ના અવયવ પહેલો 1 અને 10 હવે 1 અને 10 બે અવયવોનો સરવાળો અથવા બાદબાકી કરો તો 10ને 1 11 અને 10માંથી 1 જાતો 9 તો અહીં 3 ક્યાંય મળે એમ નથી બરાબર છે ચલો બીજા અવયવ વિચારો તો 5 2 10 બરાબર છે 5 2 10 5 2 10 ગુણાકાર 10 થાય તો સરવાળોને બાદબાકી ચેક કરો જો 5 વત્તા 2 કરું તો મને મળે 7 બરાબર છે અને 5માંથી જો 2ને બાદ કરું તો મને 3 મળે છે બરાબર છે એટલે બાદબાકી કરવાથી ક્યાંક 3 મળે છે એનો મતલબ એમ કે ગુણાકારે 10 મળે છે અને બાદબાકી છે 3 મળે છે તો એના કયા કયા અવયવ થશે જુઓ
पांच दू दस एट क्या क्या अवयव थे पांच अने बे बराबर है। हवे पांच अने बे नो तमे शू करो तो जवाब त्रण आवे तो बाद बाकी करिए तो जवाब त्रण आवे। हवे बाद बाकी करिए एनो मतलब एम के एकनी निशानी माइनस होवी जोईए एकनी निशानी प्लस होवी जोईए बराबर छे। आवी रीते जुओ के अहीं पांच छे अने आ बे छे ए बेनो गुणाकार तो दस थई गया छे पण हवे बाद बाकी करवानी छे तो बाद बाकी करवा माटे आ बे माथी एक तो शू होवो जोईए माइनस होवो जोईए तो ज एनी बाद बाकी थाय। हवे बाद बाकी करवानी छे प्लस में एनो जवाब माइनस आवो जोईए जुओ अहीं पण शू छे माइनस त्रण छे तो एनो जवाब माइनस आवो जोईए। હવે જવાબ માઇનસ લાવવા માટે મારે મોટો જે મોટી જે સંખ્યા છે એને શું દેવું જોઈએ મારે માઇનસની નિશાની દેવી જોઈએ તો જ મને માઇનસ મળે એટલે કે મારે પાંચને માઇનસ દેવું જોઈએ ને આને પ્લસ દેવું જોઈએ બરાબર છે। પાંચને માઇનસ દેવાનું અને બેને પ્લસ દેવાનું તો આનો તમે સરવાળો બાદબાકી કરશો તો કેટલા મળશે માઇનસ ત્રણ મળશે બરાબર છે એટલે એના અવયવ કયા મળે છે માઇનસ પાંચ અને પ્લસ બે બરાબર છે। ચલો तो भाई एक्स की बे घात हवे माइनस त्रण एक्स की जगह क्या क्या अवयव आवशे माइनस पांच अने बे तो चलो पहला प्लस वालू लखी तो एक्स की बे घात वत्ता बे एक्स अहीं माइनस पांच है तो ओछा पांच ओछा पांच एक्स माइनस दस बराबर जीरो। चलो पहला बे पद में शुं सामान्य निकले छो आ बने में एक्स एक्स है ये एक्स सामान्य निकलशे अंदर वधशे एक्स वत्ता नुं वत्ता एक्स सामान्य निकळ्युं अंदर आवशे बे कौंस पूरो ओछा नुं ओछा। चलो આમાંથી સામાન્ય શું નીકળે છે તો દસને પાંચ ગુણ્યા બે લખી શકાય એટલે પાંચ સામાન્ય નીકળશે તો કૌંસમાં એક્સ હવે માઇનસમાંથી માઇનસ સામાન્ય નીકળી ગયો તો અંદર આવશે પ્લસ દસમાંથી પાંચ સામાન્ય નીકળ્યો અંદર વધશે બે બરાબર ઝીરો। હવે આખા પદમાં શું સામાન્ય નીકળે છે તો એક્સ વત્તા બે સામાન્ય નીકળે છે તો એક્સ વત્તા બેને સામાન્ય કાઢીએ તો અંદર વધશે એક્સ ઓછા પાંચ તો એક્સ વત્તા બે ગુણ્યા એક્સ ઓછા પાંચ બરાબર ઝીરો। હવે આ બેનો ગુણાકાર ઝીરો છે એનો મતલબ એમ થશે કાં તો આજે એક્સ વત્તા બે બરાબર ઝીરો હશે અથવા તો એક્સ ઓછા પાંચ બરાબર ઝીરો હશે બરાબર છે લીધું એક્સ વત્તા બે બરાબર ઝીરો અથવા તો એક્સ ઓછા પાંચ બરાબર ઝીરો તેથી એક્સ બરાબર ઓછા બે અને એક્સ બરાબર પ્લસ પાંચ તો આ જે સમીકરણ છે એના ઉકેલ અથવા તો બીજ કયા મળે છે તો એક્સ બરાબર ઓછા બે અથવા તો અને એક્સ બરાબર પાંચ બરાબર છે તો આ રીતે તમે ઉકેલ શોધી શકશો। ચલો ત્યારબાદનો જે ચોથો દાખલો છે એ પણ અહીં ગણેલ છે એ આપણે જોઈ લઈએ બરાબર છે। સમીકરણ શું આપેલું છે અમારી પાસે તો બે એક્સની બે ઘાત ઓછા એક્સ વત્તા એકના છેદમાં આઠ બરાબર ઝીરો સમીકરણ શું છે ભાઈ તો બે એક્સની બે ઘાત ઓછા એક્સ વત્તા એકના છેદમાં આઠ બરાબર ઝીરો। હવે અહીં એકના છેદમાં આઠ જુઓ એટલે થોડીક ડર લાગી જાય કે આ અઘરું હશે બરાબર છે પણ અઘરું નથી સાવ સહેલું છે। જુઓ પહેલાં આપણે લઈએ છીએ ગુણાકાર બરાબર છે તો ગુણાકાર પહેલા પદનો સહગુણક અને અંતિમ પદ એટલે કે એકના છેદમાં આઠ બરાબર છે પહેલા પદનું સહગુણક છે બે અને અંતિમ પદ છે એકના છેદમાં આઠ બેનો ગુણાકાર કરશો તો અંશ છેદ ઉડશે તો બે ચોક આઠ તો જવાબ આવશે એકના છેદમાં ચાર તો ભાઈ ગુણાકાર કેટલો મળે છે એકના છેદમાં ચાર મળે છે બરાબર છે। હવે મધ્યમ પદ બરાબર શું છે તો મધ્યમ પદ બરાબર છે માઇનસ એક બરાબર છે એટલે હવે તમારે જે ગુણાકારમાં પદ કોણ છે એકના છેદમાં ચાર છે તો એકના છેદમાં ચારના એવા અવયવ પાડવાના કે જેનો ગુણાકાર એકના છેદમાં ચાર થાય ને બાદબાકી કે સરવાળો મધ્યમ પદ કેટલો મળવો જોઈએ માઇનસ એક થવું જોઈએ બરાબર છે। તો ભાઈ હવે એના અવયવ વિચારવાના છે તો આપણે સાવ સિમ્પલ છે એકના છેદમાં ચાર છે તો થોડુંક પ્રેક્ટિકલી વિચારો અહીં એક જોવે છે તો અડધું અડધું કરો એકના બે ભાગ પાડો તો કેટલા થાય અડધા અડધા થાય એકના છેદમાં બે ને એકના છેદમાં બે બરાબર છે તો એકના છેદમાં બેનો ગુણાકાર કેટલો થાય એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે એટલે એકના છેદમાં ચાર હવે બેનો સરવાળો કરો તો એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે તો કેટલા મળશે એક મળશે બરાબર છે। આવી રીતે જુઓ એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે એટલે કેટલા મળશે એકના છેદમાં ચાર એ રીતે એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે બરાબર કેટલા મળશે તો એક મળશે અડધો વત્તા અડધો એટલે કેટલા થશે એક થશે બરાબર છે। તો હવે એના અવયવો મને કયા મળે છે એકના છેદમાં બે ને એકના છેદમાં બે પરંતુ અહીં નિશાની કોની જુઓ ગુણાકાર પ્લસ છે પણ જે મધ્યમ પદ છે માઇનસ છે હવે મધ્યમ પદ માઇનસ છે એનો મતલબ એમ કે આ બેનો સરવાળો જે એના બે અવયવ મળ્યા છે એનો સરવાળો તો કરવાનો છે પણ સરવાળાનો જવાબ માઇનસ આવવો જોઈએ। હવે સરવાળાનો જવાબ ક્યારે માઇનસ આવે કે જ્યારે બંનેની નિશાની માઇનસ હોય ત્યારે જ્યારે બંનેની નિશાની માઇનસ હશે ત્યારે બેનો સરવાળો થશે અને મોટાની નિશાની આવશે બરાબર છે તો એકના છેદમાં બે ને એકના છેદમાં બેનો સરવાળો થાય છે અને બંનેને જો માઇનસ માઇનસ દઉં બરાબર છે અહીં જો બંનેને માઇનસ માઇનસ દઈ દઉં
तो जवाब केवो आवशे माइनस एक आवशे। तो एना अवयव क्या थशे तो माइनस एक छेद में बे माइनस एक छेद में बे। चलो गुणाकार करो तो माइनस एक छेद में बे गुणे माइनस एक छेद में प्लस एक छेद में चार अने माइनस एक छेद में बे माइनस एक छेद में बे एनो जवाब आवशे माइनस एक। तो क्या अवयव मळे छे माइनस एक छेद में बे अने माइनस एक छेद में बे। तो चलो अहीं शुरुआत करीए आपणे पहेलुं पद एमने बे एक्स नी बे घात बराबर माइनस एक्स ना बे भाग पड़ा छे माइनस एक ना छेद में बे एक्स माइनस एक ना छेद में बे एक्स वत्ता एक ना छेद में आठ बराबर जीरो एमने। चलो आ जे पद छे एमांथी कई सामान्य निकले छे एक तो एक्स निकलशे बराबर छे। हवे बीजू तमारे सामान्य बे ने काढ़ी शकाशे केवी रीते तो भाई चलो आमांथी हूँ बे एक्स सामान्य काढ़ू तो बे एक्स सामान्य निकली गयो तो आमा अंदर शू वधे छे भाई एक्स वधे छे बराबर छे शू वधशे एक्स ओछा नो ओछा। हवे जो आमांथी बे सामान्य लीधुं एटले के ऊपर बे नतुं तो ऊपर मैं बे वडे गुण्युं ने नीचे पण बे वडे गुण्युं तो ऊपर थी बे सामान्य निकली गयुं तो नीचे वध शू वधे छे बे दू चार तो माइनस एक ना छेद में चार कंस पूरो ओछा आमांथी शू सामान्य निकले छे एक ना छेद में बे ना एक ना छेद में आठ छे एक ना छेद में आठ नुं लखी शको एक ना छेद में बे गुणे एक ना छेद में चार बराबर छे ओछा नो ओछा एक ना छेद में बे एम ने एम कंस पूरो आमांथी एक्स आ एक ना छेद में बे सामान्य निकल्यो अंदर वधशे एक्स અહીં માઇનસ સામાન્ય નીકળ્યું છે બરાબર છે તો પ્લસનું થશે માઇનસ એકના છેદમાંથી આઠ છે એમાંથી એકના છેદમાં બે સામાન્ય નીકળ્યું અંદર વધશે એકના છેદમાં ચાર બરાબર ઝીરો। હવે આ આખા પદમાંથી શું સામાન્ય નીકળે છે તો એક્સ ઓછા એકના છેદમાં ચાર સામાન્ય નીકળે છે તો એક્સ ઓછા એકના છેદમાં ચાર સામાન્ય નીકળ્યું અંદર વધશે બે એક્સ ઓછા એકના છેદમાં બે બેનો ગુણાકાર બરાબર ઝીરો। હવે આ બે પદનું ગુણાકાર ઝીરો છે એનો મતલબ એમ કે બે એક્સ ઓછા એકના છેદમાં બે બરાબર ઝીરો અથવા તો એક્સ ઓછા એકના છેદમાં ચાર બરાબર ઝીરો બરાબર છે। ચલો આમાં એક્સને કરતા બનાવો તેથી બે એક્સ બરાબર એકના છેદમાં બે આ બાજુ માઇનસ છે આ બાજુ જશે પ્લસ અને એક્સ બરાબર આ બાજુ માઇનસ છે આ બાજુ જશે પ્લસ એકના છેદમાં ચાર। આમાં એક્સને કરતા બનાવો આ બાજુ બે ગુણાકારમાં છે તો આ બાજુ જશે ભાગાકારમાં તેથી એક્સ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બે બરાબર છે એકના છેદમાં બેના છેદમાં બે એકના છેદમાં બે ગુણ્યા બે એટલે થશે એકના છેદમાં ચાર અને એક્સ બરાબર એકના છેદમાં ચાર। તો આના જે બંને બીજ છે કેવા મળે છે એક્સ બરાબર એકના છેદમાં ચાર અને એક્સ એક્સ બરાબર એકના છેદમાં ચાર જે બંને કેવા છે સમાન બીજ છે। તો આવી રીતે તમે ભાઈ અવયવીકરણની મદદથી તમે દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવી શકશો બરાબર છે। તો ચલો આજે એટલું રાખી છીએ હવે જ્યારે પ્રમાણ સુધારે આપણે સ્વાધ્યાયમાં આગળ વધશું બરાબર છે। થેન્ક યુ।